શ્રોતા શ્રદ્ધાએ યુક્ત હોવા જોઈએ ભક્તિવાળા હોવા જોઈએ ખાલી વ્યવહાર્ય કથા સાંભળવા આવ્યા હોય એમ નહીં શ્રદ્ધાથી સાંભળવી ભક્તિપૂર્વક સાંભળવી અને નાન્ય કાર્ય શું લાલ સહા સભા મંડપમાં બેઠા પછી વ્યવહારના કે બીજા ત્રીજા કોઈ વિચાર ન કરવા એક ધારું ધ્યાન કથામાં રાખું ન અન્ય કાર્ય શું લાલ સહા બીજા કાર્યમાં પછી મન ન રાખું વાગ્યતા વાણીનો સંયમ રાખો કથા સાંભળતા સાંભળતા બીજી વાતો ના કરવી બોલ બોલ ના કરવો કારણ કે બીજી વાતો કરીએ એટલે એક માણસનું મન ડિસ્ટર્બ થાય પાછળ વહેનારા આજુબાજુમાં બેસનારાનું મન ડિસ્ટર્બ થાય એટલે કથા સાંભળતી વખતે વાતો ના કરવી શુચય એ પણ પવિત્ર હોવા જોઈએ અવ્યગ્રાહ એ પણ વ્યગ્ર ન હોવા જોઈએ શાંત ચિતે કથા સાંભળતા હોય આવા શ્રોતાઓ પુણ્ય ભાગી છે અને સુદપુરાણી કહે કે પછી યજમાને શિવજીનું પૂજન કરી ગ્રંથનું પૂજન કરી વક્તાનું પૂજન કરી વક્તાને પ્રણામ કરી કથા સાંભળવા માટે બેસવું કથા દિલથી સાંભળવી ભાવથી સાંભળવી અને કથામાં જે કંઈ આપણા જીવનને લગતી વાત આવે એને જીવનમાં ઉતારવી ખાલી સાંભળી અને વયો જ આવું એમને આપણને એમ લાગે કે આ વાત મારા જો આમાં છે ને આ ઘંટીઓલી દળવાની હોય ને એમાં એમાં બધા ગાળા ચાલતા હોય વારા પછી બાજરાનો ગાળો આવે ત્યારે બાજરો દળાતો હોય ઘઉંનો ગાળો આવે ત્યારે ઘઉં દળાતા હોય એમ અલગ અલગ ગાળા આવે એમ વખતા હોય ને એની કથામાંય બધાએ ગાળા એવા કરે ક્યારેક બાજરાની વાત આવે ક્યારેક ઘઉંની વાત આવે ક્યારેક બીજી વાત આવે કારણ કે બધી જ પ્રકારના શ્રોતાઓને કામની વાતો કરવાની એટલે બધાને લગતી વાતો આવે એમાંથી આપણે જે આપણી કામની વાત આવે એ આપણે જીવનમાં ઉતારવી એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરો એક શેઠ કથા સાંભળવા ગયેલા ઘણા કથા રોજ સાંભળે પણ જીવનમાં ઉતારે નહીં હવે શેઠ કથા સાંભળવા ગયેલા ને એમાં દુકાને કરિયાણાની દુકાન ને દુકાન ધોમધોકાર ચાલે ગ્રાહકી ખૂબ એક જ નોકર હતો ને પહોંચતો નહોતો એટલે કથામાં જઈને શેઠને કીધું કે શેઠ ગ્રાહકી બહુ છે ને હું પહોંચી વળતો નથી માટે તમે આવો એટલે શેઠને તો ધંધો મેય ન હતો એટલે ઊભા થઈને તરત ગયા હવે એમાં જ્યારે ઓલો નોકર બોલાવવા માટે આવેલો ત્યારે બરોબર ગાયનું મહાત્મ્ય ચાલતું હતું કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ને એને ગાયને ઘાસ ખવડાવું ગાયની પૂજા કરવી બધું આવતું હતું નોકરે સાંભળેલું હવે દુકાને જ્યાં ગયો ત્યાં એક કોથળામાં બાજરો ભરેલો ને એમાં મોઢું નાખીને ગાય ખાતી હતી જઈને શેઠે એક બળીઓ લઈ દંડીકોન ગાયને હોય ઝાટકીને માર્યો એટલે નોકરે કીધું કે શેઠજી તમે મારોમાં હમણાં કથામાં કેટલી ગાયના મહિમાની વાત આવી હતી તમે ગાયને મારો છો શેઠ કે તે ઘડી ખાંભળી ત્યાં પલ્લી રહ્યો કે હું આ હાઠ વર્ષથી આ કથા સાંભળું છું હજી સુધી અડવા નથી દીધી કે હાઠ વર્ષથી સાંભળું છું આવું ન કરવું કથાને જીવનમાં ઉતારવી શ્રોતા શ્રદ્ધા યુક્ત હોવા જોઈએ ભક્તિવાળા હોવા જોઈએ ખાલી વ્યવહારે કથા સાંભળવા આવ્યા હોય એમ નહીં શ્રદ્ધાથી સાંભળવી ભક્તિપૂર્વક સાંભળવી અને નાન્ય કાર્ય લાલ સહા સભા મંડપમાં બેઠા પછી વ્યવહારના કે બીજા ત્રીજા કોઈ વિચાર ન કરવા એક ધારું ધ્યાન કથામાં રાખો ન અન્ય કાર્ય લાલ સાહા બીજા કાર્યમાં પછી મન ન રાખો વાગ્યતા વાણીનો સંયમ રાખો કથા સાંભળતા સાંભળતા બીજી વાતો ના કરવી બોલ બોલ ના કરો કારણ કે બીજી વાતો કરીએ એટલે એક માણસનું મન ડિસ્ટર્બ થાય પાછળ વહેનારા આજુબાજુમાં બેસનારાનું મન ડિસ્ટર્બ થાય એટલે કથા સાંભળતી વખતે વાતો ના કરવી શુચયા એ પણ પવિત્ર હોવા જોઈએ અવ્યગ્રાહ એ પણ વ્યગ્ર ન હોવા જોઈએ શાંત ચિત્તે કથા સાંભળતા હોય આવા શ્રોતાઓ પુણ્ય ભાગી રહે અને સુદપુરાણી કહે કે પછી યજમાને શિવજીનું પૂજન કરી ગ્રંથનું પૂજન કરી વક્તાનું પૂજન કરી વક્તાને પ્રણામ કરી કથા સાંભળવા માટે બેસવું કથા દિલથી સાંભળવી ભાવથી સાંભળવી અને કથામાં જે કંઈ આપણા જીવનને લગતી વાત આવે એને જીવનમાં ઉતારવી ખાલી સાંભળી અને વયો જાવું એમને આપણને એમ લાગે કે આ વાત મારા જો આમાં છે ને આ ઘંટીઓલી દળવાની હોય ને એમાં એમાં બધા ગાળા ચાલતા હોય વારા પછી બાજરાનો ગાળો આવે ત્યારે બાજરો દળાતો હોય ઘઉંનો ગાળો આવે ત્યારે ઘઉં દળાતા હોય એમ અલગ અલગ ગાળા આવે એમ વખતા હોય ને એની કથામાંય બધાય ગાળા આવ્યા કરે ક્યારેક બાજરાની વાત આવે ક્યારેક ઘઉંની વાત આવે ક્યારેક બીજી વાત આવે કારણ કે બધી જ પ્રકારના શ્રોતાઓને કામની વાતો કરવાની એટલે બધાને લગતી વાતો આવે એમાંથી આપણે જે આપણી કામની વાત આવે એ આપણે જીવનમાં ઉતારવી એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરો એક શેઠ કથા સાંભળવા ગયેલા ઘણા કથા રોજ સાંભળે પણ જીવનમાં ઉતારે નહીં હવે શેઠ કથા સાંભળવા ગયેલા ને એમાં દુકાને કરિયાણાની દુકાન ને દુકાન ધોમ ધોકાર ચાલે ગ્રાહકી ખૂબ એક જ નોકર હતો ને પહોંચતો નહોતો એટલે કથામાં જઈને શેઠને કીધું કે શેઠ ગ્રાહકી બહુ છે ને હું પહોંચી વળતો નથી માટે તમે આવો શેઠને તો ધંધો મેય ન હતો એટલે ઊભા થઈને તરત ગયા હવે એમાં જ્યારે ઓલો નોકર બોલાવવા માટે આવેલો ત્યારે બરોબર ગાયનું મહાત્મ્ય ચાલતું હતું કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ને એને ગાયને ઘાસ ખવડાવું ગાયની પૂજા કરવી બધું આવતું હતું નોકરે સાંભળેલું હવે દુકાને જ્યાં ગયો ત્યાં એક કોથળામાં બાજરો ભરેલો ને એમાં મોઢું નાખીને ગાય ખાતી હતી ઝૈન શેઠે એક બળીયો લઈ દંડી કોન ગાય ને હોય ઝાટકી માર્યો એટલે નોકરે કીધું કે શેઠજી તમે મારોમાં હમણાં કથામાં કેટલી ગાયના મહિમાની વાત આવી હતી તમે ગાયને મારો છો શેઠ કે તે ઘડી ખાંભળી ત્યાં પલ્લી રહ્યો ઈ કે હું આ હાઠ વર્ષથી આ કથા સાંભળું છું હજી સુધી અડવા નથી દીધી કે હાઠ વર્ષથી સાંભળું છું આવું ન કરવું કથાને જીવનમાં ઉતારવી શ્રોતા શ્રદ્ધાએ યુક્ત હોવા જોઈએ ભક્તિવાળા હોવા જોઈએ ખાલી વ્યવહાર્ય કથા સાંભળવા આવ્યા હોય એમ નહીં શ્રદ્ધાથી સાંભળવી ભક્તિપૂર્વક સાંભળવી અને નાન્ય કાર્ય શું લાલ સહા સભા મંડપમાં બેઠા પછી વ્યવહારના કે બીજા ત્રીજા કોઈ વિચાર ન કરવા એક ધારું ધ્યાન કથામાં રાખવું ન અન્ય કાર્ય શું લાલ સહા બીજા કાર્યમાં પછી મન ન રાખો વાગ્યતા વાણીનો સંયમ રાખો કથા સાંભળતા સાંભળતા બીજી વાતો ના કરવી બોલ બોલ ના કરવો કારણ કે બીજી વાતો કરીએ એટલે એક માણસનું મન ડિસ્ટર્બ થાય પાછળ વહેનારા આજુબાજુમાં બેસનારાનું મન ડિસ્ટર્બ થાય એટલે કથા સાંભળતી વખતે વાતો ના કરવી શુચય એ પણ પવિત્ર હોવા જોઈએ અવ્યગ્રહ એ પણ વ્યગ્ર ન હોવા જોઈએ શાંત ચિત્તે કથા સાંભળતા હોય આવા શ્રોતાઓ પુણ્ય ભાગી છે અને પુરાણી કહે કે પછી યજમાને શિવજીનું પૂજન કરી ગ્રંથનું પૂજન કરી વક્તાનું પૂજન કરી વક્તાને પ્રણામ કરી કથા સાંભળવા માટે બેસવું કથા દિલથી સાંભળવી ભાવથી સાંભળવી અને કથામાં જે કંઈ આપણા જીવનને લગતી વાત આવે એને જીવનમાં ઉતારવી ખાલી સાંભળી અને વયો જાવું એમને આપણને એમ લાગે કે આ વાત મારા જો આમાં છે ને આ ઘંટીઓલી દળવાની હોય ને એમાં એમાં બધા ગાળા ચાલતા હોય વારા પછી બાજરાનો ગાળો આવે ત્યારે બાજરો દળાતો હોય ઘઉંનો ગાળો આવે ત્યારે ઘઉં દળાતા હોય એમ અલગ અલગ ગાળા આવે એમ વક્તા હોય ને એની કથામાંય બધાએ ગાળા આવ્યા કરે ક્યારેક બાજરાની વાત આવે ક્યારેક ઘઉંની વાત આવે ક્યારેક બીજી વાત આવે કારણ કે બધી જ પ્રકારના શ્રોતાઓને કામની વાતો કરવાની એટલે બધાને લગતી વાતો આવે એમાંથી આપણે જે આપણી કામની વાત આવે એ આપણે જીવનમાં ઉતારવી એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરો એક શેઠ કથા સાંભળવા ગયેલા ઘણા કથા રોજ સાંભળે પણ જીવનમાં ઉતારે નહીં હવે શેઠ કથા સાંભળવા ગયેલા ને એમાં દુકાને કરિયાણાની દુકાન ને દુકાન ધોમ ધોકાર ચાલે ગ્રાહકી ખૂબ એક જ નોકર હતો ને પહોંચતો નહોતો એટલે કથામાં જઈને શેઠને કીધું કે શેઠ ગ્રાહકી બહુ છે ને હું પહોંચી વળતો નથી માટે તમે આવો એટલે શેઠને તો ધંધો મેય નહોતો એટલે ઊભા થઈને તરત ગયા હવે એમાં જ્યારે ઓલો નોકર બોલાવવા માટે આવેલો ત્યારે બરોબર ગાયનું મહાત્મ્ય ચાલતું હતું કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ને એને ગાયને ઘાસ ખવડાવું ગાયની પૂજા કરવીને બધું આવતું હતું નોકરે સાંભળેલું હવે દુકાને જ્યાં ગયો ત્યાં એક કોથળામાં બાજરો ભરેલો ને એમાં મોઢું નાખીને ગાય ખાતી હતી જૈન શેઠે એક બળીઓ લઈ દંડીકોન ગાયને હોય ઝાટકીને માર્યો એટલે નોકરે કીધું કે શેઠજી તમે મારોમાં હમણાં કથામાં કેટલી ગાયના મહિમાની વાત આવી હતી તમે ગાયને મારો છો શેઠ કે તે ઘડી ખાંભળી ત્યાં પલ્લી રહ્યો કે હું આ સાઠ વરસથી આ કથા સાંભળું છું હજી સુધી અડવા નથી દીધી કે હાંઠ વર્ષથી સાંભળું છું આવું ન કરવું કથાને જીવનમાં ઉતારવી